ડાંગ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં આ ઘટનાઓમાં ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે આજે સાપુતારા વધઈ માર્ગ પર શામ ગહાણમાં એક બેકાબુ બનેલી ટ્રકે ડિવાઈડર તોડી બે વાહનોને અડફેટે લઈ ત્રણ દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. એકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય બીજા બે વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. સાપુતારા વધઈ આંતર રાજ્ય ધોરીમાર્ગના શામગહાન ગામે ગુરુવારે સવારે 9 વાગ્યાના અરસામાં નાસિક તરફથી સુરત તરફ અનાજનો જથ્થો લઈ જતો ટ્રક નંબર GJ09U1100 કાબુ થતા ડિવાઈડર તોડી એક જીપને અડફેટે લઈ ત્રણ દુકાન તોડી એક મોટરસાયકલ સહિત એક વ્યક્તિને ટ્રક નીચે કચડી નાખવાની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિને સામાન્ય ઈજા થતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં શામગહાણના રહેવાસી સંતરામભાઈ જાદવનું મોત થયું હતું, જેઓ રેલવે પોલીસ વલસાડમાં નોકરી કરી 1.5 મહિના પહેલા જ નિવૃત્ત થયા હતા. આ બનાવના કારણે ગ્રામજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગેની વધુ તપાસ સાપુતારા પોલીસે હાથ ધરી છે. હેમંત હળસ, JDS TV, સાપુતારા.